હલો મિત્રો, ફરીથી નવા ફ્રેશ વિડીયોની સાથે આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જોશું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની અંદર જે છે ભરતી આવેલી જે છે, તો તેની અંદર જગ્યા, તેની પોસ્ટ અને કેટલી જગ્યા છે, ઓકે, તેની લાયકાત શું છે, ઉંમર મર્યાદા, તે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર જોશું. ઓકે મિત્રો, તો વિડીયો શરૂ કરતાં પહેલાં તમને કહી દઉં, નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન છે ત્યાં ઓકે આપીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો, અને સાઈડમાં જે બે લાઇકન આપેલું છે ત્યાં ક્લિક આપીને ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરજો, જેથી કરીને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તો મિત્રો, ચાલો વિડીયો શરૂ કરીએ. નોટિફિકેશન છે જેની અંદર જે આરોગ્ય અને કલ્યાણ પરિવાર કલ્યાણ વિભાગની અંદર ભરતી હાલ છે, જેની અંદર બ્લોક નંબર 7/7 સરદાર ભવન સચિવાલય ગાંધીનગર જે છે ત્યાં ભરતી આવેલી છે. તો તેની અંદર આપણે માહિતી જોઈએ તો તેની અંદર જે છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ખાતે 11 માસના કોન્ટ્રાક્ટ ઉપર જે છે ફિક્સ ધોરણે માસિક પગાર જે છે 60,000, ફિક્સના કાયદા અધિકારીની એક જગ્યા નીચે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી મંગાવવામાં આવેલ છે, જેની અંદર કાયદા અધિકારીની જગ્યા છે. તો તેની જે શરતો અને બોલીઓના આધારે જે છે 18/7/2022 થી 1/8/2022 સુધીમાં અરજીઓ આમંત્રિત કરવામાં આવેલ છે. એટલે કે આની અંદર અરજીઓ 18/7/2022 થી 31/8 સુધી તમે આ ફોર્મ ભરી શકો છો, અને દર્શાવેલી જે અંતિમ તારીખ સુધીમાં રજિસ્ટર એડી તેમજ સ્પીડ પોસ્ટથી તમારે અરજી કરવાની રહેશે. તો કચેરીનો કામકાજના સમય દરમિયાન રૂબરૂમાં ઉપસચિવ મહેકમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ 7મો માળ બ્લોક નંબર 7 સરદાર ભવન સચિવાલય ગાંધીનગર ખાતે મોકલી આપવાની છે. ઓકે, તો તેની આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આની અંદર શૈક્ષણિક લાયકાત છે તે ભારતની માન્ય યુનિવર્સિટીના કાયદાના સ્નાતક હોવા જોઈએ અને કાયદાની પ્રેક્ટિસ માટેના માન્યતા પ્રાપ્ત હોવા જોઈએ, જેની અંદર સીસીસી પ્લસ લેવલનું કોમ્પ્યુટર શૈક્ષણિક કૌશલ્યોને ધરાવતા હોવા જોઈએ અને ઓછામાં ઓછો 5 વર્ષનો પ્રેક્ટિસિંગ એડવોકેટ તરીકેનો અનુભવ ધરાવતો હોવો જોઈએ, અને તે પૈકી નામ હાઈકોર્ટમાં ઓછામાં ઓછા 3 વર્ષની વકીલાતનો અનુભવ ધરાવતો હોવો જોઈએ, અથવા તો સરકારી વિભાગો અથવા વિભાગીય કચેરીઓમાં સરકાર વતી નામ સુપ્રીમ અથવા હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ને આ સાથે જે છે 7મું જે છે ઉમેદવારો જે છે બાર કાઉન્સિલિંગ ઓફ ગુજરાતમાં અને બાર કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયામાં નોંધણી ધરાવતા હોવો જ જોઈએ, ને જેની ઉંમર મર્યાદા છે 50 વર્ષ સુધીની છે. ઓકે, નિમણૂક માટેની શરતો અને બોલીઓ, મહેતાણું, રજા, ફરજો અને કામગીરી તથા અન્ય બાબતોની વિગતો વિભાગના નોટિસ બોર્ડના તથા વેબસાઇટ જે છે gujhealth.gujarat.gov.in ઉપર મૂકવામાં આવેલ છે. અરજી સ્વીકારવાનો કે અસ્વીકાર કરવા તથા ઉમેદવારની પસંદગી અથવા નિમણૂક કરવા માટે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સત્તાને આધીન રહેશે અને વિભાગનો નિર્ણય આખરી રહેશે. ઓકે, તો આની અંદર જે છે કાયદા અધિકારીની જગ્યા 1 જે છે તો તેની માટે આ ફોર્મ ભરતી આવેલી છે. તો તેની અંદર સંપૂર્ણ માહિતી તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલ છે, ત્યાં જઈને જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી શકો છો, અથવા તો તમે અહીંથી પણ વિડીયો પોઝ કરીને જોઈ શકો છો, અને તમારે આની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓકે મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો છે તો લાઇક કરજો અને તમારા મિત્રોની અંદર જરૂરથી શેર કરજો. ઓકે મિત્રો, થેન્ક યુ ફોર વોચિંગ મી. જય હિન્દ, જય ભારત.